સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામ પાસે ઉદ્યોગની ફેક્ટરી બનાવનાર મોટાગંજના લોકોએ આડેધડ માટી પુરાણ કરતા હાલ તો ખેડૂતોનો કાયમી રસ્તો બ્લોક કરી દેખા દેતા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. તો આટલી બધી માટીનું પુરાણ કાયદેસર કે બિનકાયદેસર તે પણ હાલ તો સવાલ ઊભો થાય છે. પ્રાંતિજના નનનપુર ગામે સોનાસણથી નનનપુર ગામ પાસે દાનાવારું તરાવ અને સરકારી જમીન નજીક એક ખેડૂતે જમીન વેચીને કોઈ ઉદ્યોગવાળાને આ જમીન વેચતા અહીં મોટી ફેક્ટરી બનાવવાના ચક્રો ગતિમાન થયા છે. પરંતુ આ જમીન ખરીદનાર આ ફેક્ટરીવાળા ઈસમોએ સરકારી જમીનમાં દબાણો કરી અન્ય ખેડૂતોના સીમશેડે કે ખેતરમાં જવા આવવાનો રસ્તો માટીથી પુરાણ કરીને બ્લોક કરી દીધા છે અને જેના કારણે અસંખ્ય ગરીબ મધ્યમ ખેડૂતો અને પશુપાલકો રસ્તો બ્લોક થતાં પરેશાન થઈ રહ્યા છે. તો સરકારી જમીનમાં અન્ય રસ્તો પણ કાઢેલ છે, તેમજ આટલા બધા ટ્રકોથી જે માટી પુરાણ કરાયેલ છે જેમાં તંત્રને પણ પૂછ્યા કે મંજૂરી વગર આટલી બધી માટીનું પુરાણ ક્યાંથી કરવામાં આવ્યું છે, તેમજ અહીં જે ફેક્ટરી ઉદ્યોગ બને છે તેની NOC સહિતની મંજૂરીઓ લેવામાં આવી છે કે કેમ એ પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. આડેધડ માટીના તાદરી ચક્રી વાહનો ચલાવતા લોકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. તો આ જ જમીનમાં જે સરકારી દબાણ તેમજ તમામ પ્રકારની મંજૂરીઓ લીધેલ છે કે કેમ એની જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અમલદારો તપાસ કરે અને ગરીબ જનતાને ખેડૂતોની તમામ પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે ગ્રામજનોએ માંગ કરી છે. તેમજ ખેડૂત અને આગેવાન રમેશપુરી રામપુરી દ્વારા તંત્ર અને કલેક્ટર સાબરકાંઠાને લેખિત જાણ કરી છે, તેમજ ગરીબ લોકોના હક અને મુશ્કેલીઓ માટે અન્યાયની દાદ માટે નામદાર કોર્ટનો પણ આશરો લેનાર છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ થાય અને ઝડપી કાર્યવાહી થાય તેવી પણ માંગ ઉઠવા પામી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ છે.